વિદ્યાર્થી મિત્રો પાઠક સ્કૂલ અમરેલીમાં આપનું સ્વાગત છે ગુજરાતી ધોરણ 2 પાઠ 2 દાદા ખોવાયા છે હવે તેની અંદર એક આવતી નાની એવી વાર્તા હું તમને અહીં કહીશ તેમાં તમે અત્યારે ટીવી ઉપર રામાયણ જોઈ હશે એ રામાયણમાં આવતો એક નાનકડો પ્રસંગ અહીંયા આપણે પાઠની અંદર એક નાની એવી વાર્તા રૂપે આપેલ છે તો હવે તેમાં રામાયણની અંદર આવતા ઘણા બધા પાત્રોને તમે જોયા હશે રામ સીતા હનુમાન લક્ષ્મણ એ બધાને તમે ઓળખતા હશો તેવા જ બીજા પાત્રો પણ છે જેમ કે લવકુશ તો તે લવકુશની વાર્તા અહીં આપણે જોવાની છે તો હવે તમે રામાયણમાં જોયું હશે કે અથવા સાંભળ્યું હશે કે રામે જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાજી ક્યાં રહેતા હતા તો કે સીતાજી લવકુશ સાથે વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહેતા હતા અને ત્યાં તે તમને ખબર હોય તો પહેલાના જમાનામાં સ્કૂલ હતી નહીં અને જંગલમાં ઋષિ મુનિઓ પાસે બેસીને ભણવાનું હતું અને ત્યાં જ રહેવાનું કે ત્યાં રહેવાનું ત્યાં જમવાનું જ્યાં સુધી ભણવાનું પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેવાનું અને જ્યારે ભણવાનું વિદ્યા મેળવી લે ત્યારે એ એના ઘરે પાછા જઈ શકતા અત્યારે લવકુશ છે એ વાલ્મીકિ ઋષિ પાસે વિદ્યા મેળવે છે અને ત્યાં જ રહે છે સીતાજી પણ ત્યાં જ રહે છે હવે તેમાં આવતો એક પ્રસંગ છે કે રામ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યારે એમાં એક ઘોડા ઉપર રામ લખાણ લખી અને ઘોડાને છૂટો ફરવા માટે મૂકે છે તો એ લખાણમાં શું લખ્યું હોય છે કે આ ઘોડો છે એ યજ્ઞનો ઘોડો છે આને જો કોઈ પકડશે તો તેણે રામના સૈનિકો સાથે અને રામ સાથે યુદ્ધ કરવું પડશે જો રામ સાથે યુદ્ધ ન કરવું હોય અને ઘોડાને નહીં ન પકડે તો રામની એને શરણાગતિ મળશે એટલે લવકુશ છે એ આ ઘોડો છે એ ફરતો લવકુશના આશ્રમ પાસે આવે છે અને લવકુશ એને જોવે છે લવ છે એ એના ઉપરની લખેલી ચુનોતી વાંચે છે અને એ જોવે છે કે આ રામ છે એનો હિંમત તો જોવે એનું અભિમાન તો જોવે બીજા ઋષિકુમારો સાથે લવ ત્યાં બેઠેલો છે તો ઋષિકુમારોને લવ વાત કરે છે કે આ રામ છે એ સમજે છે શું કે આપણને નીચા દેખાડવા માટે એણે આ ઘોડાને અહીં મોકલ્યો છે એટલે લવ છે એ ઋષિકુમારને કહે છે ઋષિકુમાર એટલે ઋષિના પુત્ર કે તમે આ ઘોડાને લઈ અને આશ્રમમાં બાંધી આવો અને કુશને પણ આ ઘોડો બતાવજો એટલે ત્યાં તો એકલી વારમાં કુશ ત્યાં આવી જાય છે અને એ પણ લવકુશ સાથે આ ઘોડાને પકડવા માટે તૈયાર થઈ જાય છે બધા ઋષિ કુમારો એને ખૂબ સમજાવે છે કે તમે આ યુદ્ધ છે ઈ આ ઘોડાને પકડશો તો યુદ્ધ રામ સાથે યુદ્ધ કરવું પડશે અને આપણને રામ છે ઈ યુદ્ધમાં હરાવી દેશે અને આપણને ગુરુજી છે એ પણ ધમકાવશે ખીજાશે કે તમે આ શું કામ કર્યું પણ લવ છે ઈ માનતો નથી ઈ કહે છે કે હું બધું જોઈ લઈશ હું એ સૈનિકો સાથે યુદ્ધ પણ કરી લઈશ અને ગુરુદેવને જવાબ પણ આપી દઈશ એટલે બધા ઋષિકુમારો તો ત્યાંથી ડરીને વયા જાય છે આશ્રમમાં અને એ કહે છે કે તારે ઘોડો પકડવો હોય તો પકડ હું તો અહીંથી ચાલ્યો એટલે લવકુશ છે એ ઘોડાને પકડી લે છે અને અંદર બાંધવા માટે લઈ જાય છે ત્યાં રામના સૈનિકો ત્યાં આવે છે અને એ કહે છે કે ઉભા રહો છોકરાઓ તમે આ શું કરો છો કે આ કઈ રમવાની વસ્તુ નથી આ યજ્ઞનો ઘોડો છે અને તમે પકડશો તો રામ સાથે તમારે યુદ્ધ કરવું પડશે અમારી સાથે યુદ્ધ કરવું પડશે લવ કહે છે કે અમે તૈયાર છીએ તમે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ એટલે સૈનિકો કહે છે કે છોકરાઓ તમે મારી વાત માનો આ તમે ઘોડાને મૂકી દો અને અમે અમારી સાથે રામ પાસે ચાલો રામ
ના છૂટકે છોકરાઓ સાથે યુદ્ધ કરવું પડે છે, એટલે લવકુશ અને એ સૈનિકો સામે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં લવકુશ છે એ સૈનિકોને હરાવી દે છે. પછી ધીમે ધીમે એના રામને રામના બીજા સૈનિકો આવે છે, જે સૈનિકો આવે છે એ બધાને લવકુશ છે એ હરાવતા જાય છે. હવે એવામાં રામના મંત્રી સુમંત છે તો એ કહે છે કે આ છોકરાઓ છે એ કોઈ સામાન્ય છોકરાઓ તો નથી લાગતા, અને એના જે સેનાપતિ છે એનું નામ ચંદ્રકેતુ છે તો એ પણ કહે છે કે આ છોકરાઓ તો અજબ છે, એણે આપણા આટલા બધા સૈનિકોને હરાવી દીધા. ધીમે ધીમે આ વાત છે રામ સુધી પહોંચે છે અને ધીમે પછી રામ અને લવકુશનો મેળાપ થાય છે. હવે આ રીતે તમે લવકુશના પરાક્રમ જોયા. હવે આ વાર્તામાં આપણને કહેવા માંગે છે કે આપણે પણ લવકુશ જેવું હિંમતવાન ગુણવાન બનવું જોઈએ, હોશિયાર પણ થવું જોઈએ. લવકુશ હંમેશા સારા કામ કરતા હતા, એવી રીતે આપણે પણ સરસ કામ કરવા જોઈએ અને કોઈનાથી ડરીને રહેવું ન જોઈએ. ઘરે રહો, સુરક્ષિત રહો.